સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકામાં અવિરત વરસાદી માહોલ જામેલો રહ્યો હતો અને મુશળધાર વરસાદને પગલે જનજીવન પર તેની માઠી અસર જોવા મળી હતી. બીજી તરફ ખેતરોમાં પણ વરસાદી પાણીએ જમાવટ કરતા ખેડૂતોના ઊભા પાકને નુકસાન પહોંચ્યું હોવાની ફરિયાદ ખેડૂતો કરી રહ્યા છે. લીંબડી તાલુકાના શિયાણી, ઉમેદપુર, નટવરગઢ, રામરાજપર, પરનાળા, ભથાણ, જાંબુ સહિતના ગામોના ખેતરોમાં વરસાદી પાણી ફરી વળતા ખેડૂતોએ માથા પર હાથ દઈને રોવાનો વારો આવ્યો છે અને કપાસ, મગફળી સહિતના પાકોને નુકસાન થવાના કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે. જોકે શિયાણી ગામે ભોગાવો નદી પર કોઝવેની કામગીરીનું નિરીક્ષણ માટે આવેલા ધારાસભ્ય પીકે પરમારને ખેડૂતોએ ખેતીમાં નુકસાન અંગે રજૂઆત કરી હતી અને સરકાર દ્વારા યોગ્ય વળતર આપવામાં આવે તેવી માંગ કરી હતી. ખેતરોમાં પાણી ફરી વળવાથી નદી જેવો હાલ બધા કરી નાખ્યા છે, ખાડા બધે પાડી દીધા છે, પાક ટોટલી ફેલ ગયેલો છે. સરકારશ્રીને તાત્કાલિક સર્વે કરી સહાય ચૂકવવા નમ્ર વિનંતી. 27 વીઘાની વાડી હોવા છતાં એમને ડ્રાઈવર જેને આપ્યું હતું, અહીંયા કોઈ વસ્તુ મારા પારા હતા એ બધું તોડી નાખ્યું અને એના હિસાબે મારી આ 27 વીઘાની વાડીનું બધું ફુગાવા ટાઈપ કરી નાખ્યું, કાંકરા ટાઈપ.